નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલ એઝાતીમાં. મિત્રો, આજે આપણે ભારતની બંધારણને લગતા મહત્ત્વના 100 પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ચલો મિત્રો, ટાઈમ ન બગડતા શરૂ કરીએ. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત થઈ? કેબિનેટ મિશન 1946 અંતર્ગત થઈ. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. બંધારણ સભાએ બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો? 2 વર્ષ 11 માસ 18 દિવસ બંધારણ ઘડવા માટે સમય લાગ્યો હતો. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી આર આંબેડકર. બંધારણ અનુસાર દેશના સંરક્ષણ દળોના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. ભારતનું બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? પંડિત જવાહરલાલ નહેરુએ ભારતના બંધારણનું આમુખ તૈયાર કર્યું હતું. બંધારણના ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો? એમ રોયને બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર આવ્યો હતો. બંધારણ ઘડવામાં કુલ કેટલો ખર્ચો થયો? 64 લાખ રૂપિયા ખર્ચો બંધારણ ઘડવામાં થયો હતો. મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? તો મૂળ બંધારણમાં ટોટલ 7 અધિકારો હતા. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે હોય છે? રાષ્ટ્રપતિ પાસે. સમાજવાદી ધર્મનિરપેક્ષ શબ્દ બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 42મો સુધારા દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવ્યા. પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ વ્યક્તિગત અને સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? સંસદને. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો અને કલમો છે? 12 પરિશિષ્ટો, 444 કલમો છે. બંધારણના આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? યુએસએ. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા? આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા હતા. બંધારણમાંથી સંસદીય લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? યુકેમાંથી લેવામાં આવ્યો હતો. બંધારણમાં સમવાયતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવે છે? કેનેડા. બંધારણમાં કટોકટીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવે છે? જર્મની. દેશના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં વધુમાં વધુ કેટલો સમય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળી શકે છે? વધુમાં વધુ 6 મહિના સુધી. બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ કરવામાં આવે છે? કલમ 63માં. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રપતિ કઈ કલમ દ્વારા કોઈ રાજ્યમાં કટોકટી જાહેર કરી શકે છે? કલમ 352 અંતર્ગત. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 35 વર્ષ. રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે? સંસદના બંને ગૃહના સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા. રાષ્ટ્રપતિને કઈ રીતે છૂટા કરી શકાય છે? તો ગૃહના સભ્યો દ્વારા, 1/3 સભ્યો દ્વારા તેમને છૂટા કરી શકાય છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિને વર્ષમાં કેટલી વાર સંસદની બેઠક બોલાવવાની સત્તા છે? 2 વાર. ગણતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? ફ્રાન્સમાંથી લેવામાં આવેલ છે. બંધારણમાં સમવર્તી સૂચિનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? ઓસ્ટ્રેલિયા.
અસ્પૃશ્યતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવે છે? અનુચ્છેદ 17 અંતર્ગત. સમાનતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવે છે? અનુચ્છેદ 14 થી 18માં દર્શાવવામાં આવેલ છે. કેટલા વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્યે મેળવવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષના બાળકોને. બાળ મજૂરી વિરોધી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 24 અંતર્ગત. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 25 થી 28 અંતર્ગત. બંધારણીય ઇલાજોની અધિકારોની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 32 અંતર્ગત. મૂળભૂત અધિકારો ક્યારે મુલતવી રાખવામાં આવે છે? કટોકટી સમયે. કયા મૂળભૂત અધિકારને કાનૂની અધિકાર આપવામાં આવે છે? મિલકતનો અધિકાર. મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવી છે? ભાગ નંબર 4 કલમ 51માં. મૂળભૂત ફરજો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવી છે? 42માં સુધારાથી. મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણોને આધારે બંધારણમાં ઉમેરવામાં આવી છે? સ્વર્ણ સિંધ સમિતિ 1976 અંતર્ગત. વડાપ્રધાનની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ. જો કોઈ મંત્રીમંડળનો પ્રધાન સંસદ સભ્ય ન હોય તો કેટલા માસની અંદર તેને સંસદ સભ્ય બનવું પડે છે? 6 મહિનાની અંદર. રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 250. રાજ્યસભા કયા પ્રકારનું ગૃહ છે? કાયમી ગૃહ છે. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો. રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 30 વર્ષ. લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 545. લોકસભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. લોકસભાનું સંચાલન કોના દ્વારા થાય છે? અધ્યક્ષ દ્વારા. લોકસભાના અધ્યક્ષને કેટલા દિવસની નોટિસ આપીને તેમને દૂર કરી શકાય છે? 14 દિવસમાં. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? કોના દ્વારા કરવામાં આવે છે? અધ્યક્ષ દ્વારા. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવલકર. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો નિવૃત્તિ વયમર્યાદા કેટલા વર્ષની હોય છે? 65 વર્ષ. બંધારણ પર કેટલા સભ્યોએ સહી કરી હતી? 254 સભ્યોએ સહી કરી હતી. મિલકતનો અધિકાર બંધારણની કઈ કલમમાં સમાવિષ્ટ છે? કલમ 300A અંતર્ગત. ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક ધારો અમલમાં છે? ગોવા. સુપ્રીમ કોર્ટનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે? યુએસએ. રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીમંડળ વચ્ચેની કડી કોણ છે? કોણ હોય છે? વડાપ્રધાન. ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. સૌ પ્રથમવાર દેશમાં કટોકટીની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? 26 ઓક્ટોબર 1962 રોજ. બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રખાય છે? અનુચ્છેદ 330 અંતર્ગત. બંધારણની કઈ અનુસૂચિમાં રાજ્યોના નામ અને ક્ષેત્રફળ દર્શાવે છે? પ્રથમ અનુસૂચિમાં. ભારતના કયા એકમાત્ર ઉપરાષ્ટ્રપતિનું હોદ્દા પર અવસાન થયું? કૃષ્ણકાંત. અખિલ ભારતીય સેવાઓનું આયોજન કોણ કરે છે? રાજ્યસભા. કઈ લોકસભાનો કાર્યકાળ સૌથી લાંબો છે? 5મી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે કરવામાં આવે છે? દર 6 વર્ષે. લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યા ક્યાં સુધી અપરિવર્તનીય છે? ઈસવીસન 2026 સુધી અપરિવર્તનીય છે. કેન્દ્રીય પ્રદેશોમાંથી લોકસભાના કેટલા સભ્યો ચૂંટાય છે? 13. કંટ્રોલર અને ઓડિટર જનરલ ક્યારે નિવૃત્ત થાય છે? નિયુક્તિના 6 વર્ષ બાદ, એટલે કે 65 વર્ષે. બંધારણમાં સુધારાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 368 અંતર્ગત. બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? બી એન રાવ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા મૂળભૂત અધિકારને
બંધારણનું હૃદય અને આત્મા ગણાવે છે. બંધારણીય ઇલાજનો અધિકાર. કઈ કલમના આધારે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો? કલમ 370 અંતર્ગત. કયા રાજ્યને પોતાનું અલગ બંધારણ છે? તો જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ બંધારણ હતું, પણ હવે 370 કલમમાં સુધારો કરવામાં આવ્યો છે, એટલે એમાં ઘણા ચેન્જીસ થઈ ગયા છે. રાજ્ય પુનર્ગઠન દ્વારા કયા રાજ્યોની રચના કરવામાં આવી છે? 14. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. કટોકટીની જાહેરાતની મંજૂરી સંસદમાં કેટલા સમયમાં લેવી ફરજિયાત છે? 1 માસમાં. સંસદમાં પ્રત્યેક અધિવેશનની શરૂઆત કયા ગીતથી થાય છે? વંદે માતરમ. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને. રાષ્ટ્રગાનમાં પ્રથમ અને છેલ્લી પંક્તિ કેટલી સેકન્ડમાં પૂરી થવી જોઈએ? 20 સેકન્ડમાં. વંદે માતરમ ગીત શેમાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠ નવલકથામાંથી. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર કયા સંવત પર આધારિત છે? શક સંવત. રાજ્યસભા કોઈ ખરડાને કેટલા દિવસ સુધી પોતાની પાસે રાખી શકે છે? 14 દિવસ સુધી. કયા ખરડાને રાષ્ટ્રપતિ સુધારા માટે પાછો મોકલી શકતો નથી? તો નાણાકીય ખરડાને. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે? 3 પ્રકારની. કટોકટીનું જાહેરનામું કેટલા સમય પૂરો થતાં આપમેળે રદ થાય છે? 6 માસ. બંધારણમાં કયા સુધારાથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવે છે? 86મો સુધારો. ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? 12.